સુરતના પાંડેસરા વિસ્તારમાં એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની એક દુકાન આવેલી છે આ દુકાનમાં ત્રણ એપ્રિલના રોજ ચોરી થવાની ઘટના સામે આવી હતી બાઇક પર આવેલ ચોરોએ દુકાનમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો દુકાનમાંથી એક લાખ કરતા વધુ રૂપિયા રોકડા અને બે મોબાઈલ સહિતના મુદ્દા માલ ચોરી થતા દુકાનદારે સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા દુકાન માલિકને કોઈ જ પ્રકારનો જવાબ ન આપવામાં આવતા દુકાન માલિક સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો સુરતના પાંડેસરા વિસ્તારમાં જયપ્રકાશ નામના વ્યક્તિ દ્વારા એસજી સ્ટાઇલી દુકાન શરૂ કરવામાં આવી હતી આ દુકાનમાં તે ટી શર્ટ સાડી કુર્તીનું વેચાણ કરતા હતા જેથી ત્રણ એપ્રિલના રોજ રાત્રિના સમયે એક બાઇક પર ત્રણ ચોરી સમો આવ્યા હતા બાઇક પર આવેલ ત્રણ ઇસોમાંથી એક વ્યક્તિ જયપ્રકાશની દુકાનની અંદર ગયો હતો અને ત્યારબાદ થોડી વાર પછી દુકાનની અંદરથી એક બેગ અને કેટલોક સામાન લઈને ફરીથી તે બાઇક પર બેસીને ભાગી ગયો હતો સવારના સમયે જ્યારે દુકાન માલિક જયપ્રકાશને દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ ત્યારે તેને સ્થાનિકે પોલીસ સ્ટેશનમાં દુકાનમાં ચોરી થઈ હોવાની રજૂઆત કરી હતી જયપ્રકાશની દુકાનમાંથી બેથી ત્રણ દિવસના સમયમાં જે માલ બચ્યા હતો તેના એક લાખ કરતાં વધારે રૂપિયા અને બે મોબાઈલ સહિતની વસ્તુની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જો કે સ્થાનિક પોલીસ દ્વારા ચોવીસ કલાક વીતી ગયા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જયપ્રકાશ દ્વારા સુરત પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જયપ્રકાશની માંગણી છે કે તેને ન્યાય આપવામાં આવે રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સહયોગની સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત